હાય વેલકમ ટુ વિક્ટ્રી એજ્યુકેશન હું સંદીપ સર આપનું વિક્ટ્રી એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજથી આપણે મિત્રો એક સિરીઝ શરૂ કરીએ છીએ જેને સાહિત્યની સિરીઝ શરૂ કરીશું જેમાં આપણે આઈએમપી ક્વેશ્ચન વિશે ચર્ચા કરીશું બરાબર જે જે પણ ગુજરાતી સાહિત્યમાં પૂછાય પૂછવા લાયક ક્વેશ્ચનો છે એની આપણે ચર્ચા કરીશું અને એની હું તમને સમજૂતી પણ આપતો જઈશ ઓકે તો સ્ટાર્ટ શરૂ કરીએ છીએ આપણે મિત્રો પહેલો ક્વેશ્ચન છે આપણો તમે જોઈ શકો છો હાલો ને કીડી બાયની જાનમાં પંક્તિ કયા કવિની છે બરાબર છે હાલો ને કીડી બાયની જાનમાં પંક્તિ કયા કવિની છે તો મિત્રો ઓપ્શન તમે જોઈ શકો છો પહેલું છે નરસિંહ મહેતા ભોજા બગત અખો અને ધીરો બરાબર છે ચલો આન્સર વિચારી શકો છો તમે

હાલો ને કીડી બાય ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાય ની જાનમાં તો કીડી બાય ની જાનમાં પંક્તિ મિત્રો કોની છે પ્રશ્ન ઉછાઈ ગયેલો છે મિત્રો તો શું આવશે મિત્રો જવાબ તો આનો જવાબ છે મિત્રો ભોજા ભગત યાદ રાખજો મિત્રો ભોજા ભગત છે આનો આન્સર બરાબર છે તમે કોમેન્ટમાં કર્યું જશે કોમેન્ટ પણ કરી હશે ભોજા ભગત છે

ચાબખા ફેમસ છે એમના શું ફેમસ છે મિત્રો ચાબખા અને એમાં એમણે એક પંક્તિ લખી હતી મિત્રો હાલો ને કીડી બાઈ ની જાનમાં યાદ રહેશે મિત્રો હાલો ને કીડી બાઈ ની જાનમાં ભોજા ભગતે લખી નથી નરસિંહ મહેતાએ લખી નથી અખાએ કે નથી ધીરાએ લખી છે અને આ જે ભોજા ભગત છે બીજી એક વાત કહી દઉં મિત્રો કદાચ તમે નહીં જાણતા હોય કે આ જે ભોજા ભગત છે એ કોના ગુરુ હતા તો આ ભોજા ભગત એક વ્યક્તિ એક ગુરુ એક સંત કક્ષાના જે આને આપણે ભગવાન પણ માનીએ છીએ ઘણીવાર એ વીરપુરના જલારામ બાપા એમના શિષ્ય રહી ચૂક્યા છે કોણ મિત્રો વીરપુરના જલારામ બાપા જલારામ બાપા જે વીરપુરના જલારામ બાપા આપણે જેમને સંત કક્ષાના દેવ કહીએ છીએ આપણે એ વીરપુરના જલારામ બાપા ભોજા ભગતના શિષ્ય રહી ચૂક્યા છે મિત્રો તો યાદ રહેશે મિત્રો ભોજા ભગત જેમના શું ફેમસ છે ચાબખા ફેમસ છે ને એમણે આ પંક્તિ લખેલી છે મિત્રો યાદ રહેશે બધાને તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે બીજો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન પરીક્ષામાં અવારનવાર એક્ઝામમાં આવે છે ગુજરાત ગવર્મેન્ટનો ફેવરેટ ક્વેશ્ચન છે મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછે છે અને નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટ્સને આ ક્વેશ્ચન આવડતું જ હોય છે મિત્રો છતાં પણ કોઈને ના આવડતું હોય તો પણ હું કહી દઉં ચલો ફટાફટ કોમેન્ટ કરજો આનો જવાબ શું છે નાઇન્ટી પર્સન્ટ તો બધાને ખબર જ છે છતાં હું તમને કહી દઉં તો જનનીની જોડ સખી નહીં જડે રીલો જનની એટલે માતા મિત્રો માતાની જોડ કોઈ દિવસ જડે નહીં મિત્રો માતા તો માતા કહેવાય બરાબર એ માતાની વાત છે મિત્રો જનનીની જોડ સખી નહીં જોડે આખી પંક્તિ પણ હું તમને ગઈને સંભળાવું

કોની છે ભાઈ બોટાદકર ઓળખો છો બોટાદકર ને આખું નામ શું હતું દામોદર દાસ દામોદર દાસ કુશલ દાસ બોટાદકર શું નામ હતું ભાઈ દામોદર દાસ કુશલ દાસ બોટાદકર બોટાદ વતની હતા મિત્રો આ બોટાદના ના વતની હતા યાદ રહેશે બધાને તો બોટાદ કરે આ લખેલી છે પંખની જનનીની જોડ સખી નહીં જરે રે લોડ મિત્રો માતાની જોડ ના મળે મિત્રો માતાની વાત ના થાય માતાજીએ જિંદગીમાં આપણા માટે માતાએ જે કરેલું છે મિત્રો એની ખોટ પૂરી ના થઈ શકે મિત્રો તો જનિનીની જોડ સખી નહીં જડે યાદ રહેશે મિત્રો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ખૂબ જ આયમ્બી પ્રશ્ન પરીક્ષામાં પણ વારંવાર પૂછાય એવા છે બરાબર છે તમારી જે સિરીઝમાં હું તમને બધા જ ક્વેશ્ચનો કરાવતો જઈશ તમને એક 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 વસ્તુ એની ડિટેલમાં સમજૂતી પણ આપતો જઈશ જેથી તમને એના વિશે યાદ પણ રહી જશે મિત્રો યાદ રહેશે મિત્રો તો આજે શરૂ કરીએ છીએ ત્રીજો ક્વેશ્ચન છે આપણો કયા ગુજરાતી લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે નામ સાંભળ્યું છે મિત્રો દ્વિરેફ કોને કહેવાય છે દ્વિ રેફ દ્વિરેફ કોને કહેવાય છે મિત્રો દ્વિરેફ અને આના ઉપરથી ગુજરાતી વ્યાકરણમાં એક પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે દ્વિરેપનો સમાનાર્થી શબ્દ શું થાય પૂછાયેલો પ્રશ્ન શું થાય મિત્રો દ્વિરેપનો સમાનાર્થી શબ્દ શું થાય તો દ્વિરેપને શું કહેવાય ભમરો કહેવાય મિત્રો ભમરો દ્વિરેફ એટલે ભમરો અને દ્વિરેફ નો સમાનાર્થી શબ્દ પૂછાઈ ગયો છે બરાબર છે હવે ક્વેશ્ચન શું છે તખલ્લુસ દ્વિરેપ કોનું છે દ્વિરેફ એટલે કે જેમાં બે ર આવતો હોય એવો શબ્દ બે વાર ર આવતો હોય દ્વિરેફ જેમાં બે વાર ર આવતો હોય એવા કવિ કોણ છે મિત્રો તો તમે જોઈ શકો છો પહેલા કવિ છે રામનારાયણ પાઠક એમાં બે ર આવી જાય છે મિત્રો બે ર આવી જાય છે માટે તમારો જે કવિ છે દ્વિરેફ કોણ છે આન્સર શું છે રામ નારાયણ પાઠક નથી કે નયાલાલ મુનશી નથી ગૌરીશંકર કે નથી બકા ઠાકોર યાદ રહેશે મિત્રો તો તમારો આ જે ક્વેશ્ચન છે દ્વિરેફ એનો જવાબ છે રામ નારાયણ પાઠક એને આપણે રાવી પાઠક પણ ઓળખીએ છીએ રાવી પાઠક તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો રાવી પાઠક અને રામનારાયણ વિશ્વનાથ પાઠક પૂરું નામ શું છે મિત્રો રામનારાયણ વિશ્વનાથ પાઠક ક્યાંના વતની હતા કોઈ કહેશે મને કોવા ક્યાંના વતની હતા તો આ હતા ક્યાંના વતની મિત્રો ગાણોલ ગામના ગાણોલ ધોડકા તાલુકામાં અમદાવાદ જિલ્લાની અંદર ગાણોલ ગામના વતની હતા કયું ગામ હતું મિત્રો ગાણોલ ગાણોલના વતની હતા યાદ રાખજો ગાણોલના વતની હતા ઘાણોલ કરીને આપજો છે રામ નારાયણ વિશ્વનાથ પાઠક બરાબર એમના બીજા બે ઉપનામ પણ છે તેમને શેષ પણ કહેવાય છે અને એમને સ્વેર વિહારી પણ કહેવાય છે સ્વેર વિહારી પણ કહેવાય છે યાદ રહેશે મિત્રો શેષ અને સ્વેર વિહારી પણ કહેવાય છે યાદ રહેશે મિત્રો તો ખાસ યાદ રાખવાનું છે તો દ્વિરેફ જેની અંદર બે ર આવતા હોય દ્વિ દ્વિ એટલે બે ત્વિ એટલે બે અને જેની અંદર બે ર આવતા હોય એવા કયા કવિ છે તો રામનારાયણ ર ર રામ પોતાને દ્વિરેફ કહેતા મતલબ એનું તખલ્લુસ દ્વિરેફ બની ગયું છે મિત્રો અને દ્વિરેફનો સમાનાર્થી શબ્દ થાય ભમ રો યાદ રહેશે મિત્રો ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે પાછા નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્યમાં કયા કવિને શુક્ર તારક તરીકે ઓળખવામાં આવે છે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો પરીક્ષા માટે ખૂબ જ આયમ્પિક ક્વેશ્ચન છે ઘણાને તમારામાંથી ઘણા મિત્રોને આવડતો પણ હશે અને ઘણા મિત્રોને નહીં પણ આવડતો હોય તો કોઈ ચિંતા ના કરો હું સમજાવી દઈશ કે શુક્ર તારક આમાંથી નીચેનામાંથી કોણ છે તો હરિન્દ્ર દવે છે કલાપી છે નંદશંકર મહેતા છે કે મહાદેવભાઈ દેસાઈ છે ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો આ ક્વેશ્ચનનો જવાબ શું છે બરાબર છે કારણ કે બહુ મહત્ત્વનો વ્યક્તિ છે બહુ તમે એનું નામ પણ સાંભળ્યું છે મિત્રો છતાં પણ તમને જ્યારે હું આન્સર કહીશ ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે આનો જવાબ શું હશે બરાબર છે તો જુઓ મિત્રો શુક્ર તારક કોને કહેવાય છે તો આનો આન્સર છે મિત્રો આનો આન્સર છે મહાદેવભાઈ દેસાઈ શું આવે આનો આન્સર મહાદેવભાઈ દેસાઈ આવે મિત્રો અને આ જ ક્વેશ્ચન પરીક્ષામાં વારંવાર પૂછાય છે મિત્રો ખૂબ જ આયામ્પી ક્વેશ્ચન છે તમારા માટે યાદ રાખજો શુક્ર તારક કોને કહેવાય છે મિત્રો અને હવે તો તમને ઓળખાણ પડી જ ગઈ હશે મહાદેવભાઈ દેસાઈની ગાંધીજીના અંગત સચિવ ગાંધીજી સાથે રહેતા હતા એમના સુંદર લખાણો અને એમનું ભાષા પ્રભુત્વ જોઈને એમણે ગાંધીજીએ પોતાના અંગત સચિવ બનાવ્યા હતા એવું કહેવાય છે મિત્રો કે મહાદેવભાઈ દેસાઈને ગાંધીજીએ એવું પણ કહ્યું હતું કે હું મરી જાઉં તો મારી આગને ચિત્તા તું લગાવજે પણ એવું નથી બનતું એમના પહેલાં જ મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ થઈ જાય છે મિત્રો બરાબર છે અને મહાદેવભાઈ દેસાઈ જે છે એ ગાંધીજીના અંગત સચિવ હતા યાદ રહેશે મિત્રો અને આમનો દીકરો જેમનું નામ છે નારાયણ દેસાઈ તમે નામ સાંભળેલું જ છે બરાબર છે ગાંધીજી વિશે મહાદેવભાઈ દેસાઈ જેટલું જાણતા હતા એટલું બહુ જ અંગત હતા એમની સાથે જ રહેતા હતા એવું કહેવાય છે પોતે વકીલ હતા વકીલ હતા વકીલાત છોડી અને પોતે મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સાથે જોડાય છે બરાબર છે તો આ કવિને શુક્ર તારક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અને ક્યાંના વતની હતા મિત્રો મહાદેવભાઈ દેસાઈ ક્યાંના વતની હતા તો સરસ ગામ હતું સુરત જિલ્લાનું સરસ ગામ ત્યાંના વતની હતા મિત્રો મહાદેવભાઈ દેસાઈ યાદ રહેશે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર કેટલા ભાગમાં છે છે બરાબર હવે જુઓ આમાં મેં બે ક્વેશ્ચન બનાવી દીધા છે પહેલું તે જ ક્વેશ્ચન કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે ચવાઈ ગયેલો ક્વેશ્ચન કહેવાય વારંવાર પૂછાય છે કયો તો ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ મહાનવલકથા કઈ છે બધાને ખબર છે બરાબર છે છતાં જાણી લો કે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ મહાનવલકથા પૂછાય તો સરસ્વતી ચંદ્ર છે બરાબર છે અને આ સરસ્વતી ચંદ્ર કેટલા ભાગમાં પૂછાય આવો ક્વેશ્ચન ટ્વિસ્ટિંગ પૂછે બરાબર છે બધાને ખબર છે કે નવલકથા મહાનવલકથા સરસ્વતી ચંદ્ર છે જ પણ એમાં ટ્વિસ્ટિંગ પૂછે કે કેટલા ભાગમાં છે તો આ ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન કહેવાય બરાબર છે છોકરાઓ આમાં હલવાઈ જાય અને પાછા ઓપ્શન બી જુઓ તમે વન ટુ થ્રી ફોર સડંગ જ છે એટલે કન્ફ્યુઝન થઈ શકે તો સાહેબ આનો જવાબ તમે વિચારી લો કોને આવડે છે ફટાફટ કોમેન્ટ કરજો આનો જવાબ શું છે બરાબર છે તો આનો જવાબ છે મિત્રો વન છે ટુ છે થ્રી છે કે ફોર છે તો આનો જવાબ છે સરસ્વતી ચંદ્ર કેટલા ભાગમાં છે મિત્રો ચાર ભાગમાં છે આ ક્વેશ્ચનનો જવાબ છે ડી કેટલા જવાબ આવશે ચાર ભાગમાં વિભાજીત છે સરસ્વતી ચંદ્ર યાદ રહેશે મિત્રો બધાને આઈએમપી ક્વેશ્ચનો હું તમારી સમક્ષ લઈને આવીશ એક સિરીઝ ચાલુ કરીશ ગુજરાતી સાહિત્યની એવા એવા ક્વેશ્ચનો આપીશ મિત્રો તમારે કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે ગુજરાતી સાહિત્યમાં બધા જ ક્વેશ્ચનો હું તમને આવરી લઈશ સિરીઝમાં ઓકે મિત્રો તો આગળ જઈએ છીએ તો સરસ્વતી ચંદ્રની થોડી વાત કરી લો મિત્રો તો આ સરસ્વતી ચંદ્ર કોણે લખી છે મિત્રો તો સરસ્વતી ચંદ્ર લખનાર વ્યક્તિ કોણ છે બધાને ખબર છે ગોવર્ધન રામ ત્રિપાઠી કોણે લખી છે મિત્રો ગોવર્ધન રામ ત્રિપાઠી બરાબર છે એમણે લખી છે સરસ્વતી ચંદ્ર અને આ ગોવર્ધનરામ ત્રિપાઠી નડિયાદના વતની હતા સાક્ષર નગરી કહેવાય ગુજરાતની એ નડિયાદના વતની હતા ગોવર્ધનરામ ત્રિપાઠી અને પરીક્ષામાં એવું પૂછાય કે ગોવર્ધન રામ ત્રિપાઠી કયા યુગના હતા તો પંડિત યુગના હતા યાદ રહેશે મિત્રો તો ખૂબ જ આયમભી પ્રશ્ન સરસ્વતી આ સરસ્વતી ચંદ્ર એક આના ઉપરથી સિરિયલો પણ બની છે આના ઉપરથી પિક્ચરો પણ બનેલા છે બરાબર ઘણા લોકો આ સરસ્વતી ચંદ્રની સિરિયલો પણ જોતા હતા મને યાદ છે ત્યાં સુધી બરાબર છે સરસ્વતી ચંદ્રની ચંદ્રની સિરિયલો પણ બહાર પડેલી છે બરાબર છે આમાં બે પાત્રો હતા કુમુદ અને સરસ્વતી ચંદ્ર આ બંનેની પ્રણય કથા રજૂ થઈ છે મિત્રો સરસ્વતી ચંદ્રની અંદર અને ખૂબ જ પ્રખ્યાત બની હતી એ મિત્રો સરસ્વતી ચંદ્ર કુમુદ અને સરસ્વતી ચંદ્રની બરાબર છે તો યાદ રહેશે મિત્રો તો આ ક્વેશ્ચન તમારા માટે એક આઈએમપી ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચનની અંદર બે ક્વેશ્ચન છે આની અંદર તમારા બે જવાબો મળી રહેશે પહેલું તો એ પ્રશ્ન કે ગુજરાતની સૌપ્રથમ મહાનવલકથા છે સરસ્વતી ચંદ્ર એ મેં ક્લિયર લખેલું જ છે અને એમાં કેટલા ભાગ છે તો ચાર ભાગ છે યાદ રહેશે મિત્રો ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કવિ નાના લાલે કયા કવિને ગુજરાતની ગોપી કહ્યું છે મિત્રો હવે વિચારો તમે આવું નામ આપતા આપણને વિચાર આવે કે ગુજરાતની ગોપી એવું કોઈ પુરુષને કઈ રીતે કહી શકે મિત્રો બરાબર છે પણ આપ્યું હતું મિત્રો કવિ નાનાલાલે એમને મજાકમાં કહ્યું હતું કે તમે તો ગુજરાતની ગોપી છો મિત્રો તો ફટાફટ કોમેન્ટ કરો ગુજરાતની ગોપી કયા કવિ છે દયારામ છે ધીરો છે પ્રેમાનંદ છે કે રાજેન્દ્ર શાહ છે

દયારામ ને ગુજરાત ની ગોપી કહ્યું હતું યાદ રહેશે મિત્રો ખૂબ જ આયમ્પી ક્વેશ્ચન છે આયમ્પી ક્વેશ્ચન માં પણ આનું નામ છે મિત્રો ધ્યાન રાખજો હવે એમ થાય કે દયારામ કોણ સાહેબ તો દયારામ ડભોઈ વતની હતા મિત્રો ડભોઈ દયારામ શેના માટે ફેમસ હતા તો દયારામ શું લખતા હતા મિત્રો દયારામ ગરબી લખતા હતા શું લખતા હતા મિત્રો

ગરબા ગુમે એને ગરબી કહેવાય મિત્રો અને જ્યારે સ્ત્રી માથા પર માટલું લઈને અંદર દીવો લગાવીને ગરબા કરે એને ગરબા કહેવાય તો સ્ત્રીઓ હોય એ ગરબા કરે ત્યારે પુરુષો જે નૃત્ય કરે મતલબ જે ગરબા રાસ રમે ગરબા રમે એને ગરબી કહેવાય મિત્રો પુરુષો જે રાસ લે એને ગરબી કહેવાય અને સ્ત્રીઓ જે નૃત્ય કરે માથામાં માટલું લઈને અંદર દીવો મૂકીને કાણાવાળો માટલું લે અને એની અંદર જે ગરબા કરે એને શું કહેવાય ગરબા સ્ત્રીઓને સ્ત્રીઓ કરે અને ગરબો કહેવાય અને પુરુષો કરે અને ગરબી કહેવાય તો મિત્રો દયારામે ગરબી સમ્રાટ કહેવાય છે દયારામ ગરબી લખતા હતા યાદ રહેશે મિત્રો અને એમણે આખું જીવન મિત્રો ચાણોદમાં વિતાવ્યું હતું એવું કહેવાય છે એમનો અંતિમ શ્વાસ એમણે ચાણોદમાં છોડ્યા હતા ચાણોદ તો તમે ચાણ નામ જાણો જ છો ચાણોદ પિતૃ શ્રાદ્ધ માટે ફેમસ છે મિત્રો એ ચાણોદમાં એમણે અંતિમ શ્વાસ લીધા હતા એવું કહેવાય છે મિત્રો બરાબર છે અને આ દયારામ ડભોયના વતની હતા મિત્રો યાદ રહેશે ખૂબ જ એમ બી પ્રશ્ન એક દયારામ ગુજરાતની ગોપી નામ એમણે આપ્યું હતું યાદ રહેશે મિત્રો તમારે આમાંથી જે પણ ક્વેશ્ચનો મેં જે તમને સમજાયા છે એ બધા જ ક્વેશ્ચનો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પરીક્ષામાં વારંવાર ચર્ચાય છે અને એમાં થોડી સમજૂતીની પણ જરૂર છે ડાયરેક્ટ ક્વેશ્ચન તો આપણે જાણીએ છીએ પણ એને સમજૂતી સાથે એક રજૂ કરવું પડે કારણ કે એના વિશે ડીપમાં ખબર હોવી જોઈએ મિત્રો તો હું તમને સાહિત્યની દુનિયામાં લઈ જઈશ મિત્રો સાહિત્યના એક એક વ્યક્તિ વિશેની સરસ રીતે ચર્ચા પણ કરીશ અને દરેક ક્વેશ્ચનની સમજૂતી સાથે હું તમને સમજાવીશ ઓકે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ હવે મિત્રો નેક્સ્ટ ક્વેશન છે જેનું નામ છે કવિ રાજેન્દ્ર શાહ નું જન્મ સ્થળ જણાવો લગભગ અમુક સ્ટુડન્ટને આ ક્વેશ્ચન આવડતું બરાબર છે રાજેન્દ્ર શાહ નું જન્મ સ્થળ ક્યાં આવે સિનિયર ક્લાર્કની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન મિત્રો પૂછાયો તો આ પ્રશ્ન કે રાજેન્દ્ર શાહ જન્મ સ્થળ શું આવે તો આમાં ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા એક ઓપ્શન યાદ રાખવાનું છે અહીંયા રાજકોટ નહીં રાજેન્દ્ર શાહ ક્યાંના વતની હતા મિત્રો કપડવંજ યાદ રાખજો રાજેન્દ્ર શાહ શું આવે મિત્રો કપડવંજના વતની હતા યાદ રાખજો રાજેન્દ્ર શાહ ક્યાંના વતની હતા કપડ વંજના વતની હતા યાદ રાખજો રાજકોટ બાય મિસ્ટેક હતું યાદ રાખજો કપડ રાજેન્દ્ર શાહ ક્યાંના વતની હતા મિત્રો કપડવંજના ખેડા જિલ્લાનું કપડવંજ શહેર બરાબર છે અને આ કપડવંજના રાજેન્દ્ર શાહ તમે નામ સાંભળ્યું હશે અને હમણે એક પંક્તિ લખી હતી એ પંક્તિ ગરબાઓમાં બહુ ચર્ચાય છે મિત્રો એ પંક્તિ કઈ છે રાજેન્દ્ર શાહની ફેમસ પંક્તિ કઈ છે મિત્રો કોઈ કહેશે મને રાજેન્દ્ર શાહની ફેમસ પંક્તિ કઈ છે મિત્રો ઈંધણા વીણવા ગઈ મોરી સૈયા વીણવા ઓહો ઓહો ઇંધણા વીણવા ગઈ મોરી સૈયા ઈંધણા વીણવા ગઈ હોહો હો ઇંધણા વીણવા ગઈ મોરી સૈયા પૂછાયેલો પ્રશ્ન પંક્તિ પણ પૂછાયેલી છે મિત્રો આ રાજેન્દ્ર શાહની ઇંધણા ઈંધણા વીણવા ગઈ મોરી સૈયા રાજેન્દ્ર શાહ યાદ રહેશે મિત્રો બરાબર છે અઠ્યાવીસ જાન્યુઆરી એમનો બર્થ ડેટ હતો મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરી યાદ રાખજો કપડ વતની એવા રાજેન્દ્ર શાહ યાદ રહેશે મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ઈંધણા વીણવા ગઈતી આ પંક્તિ આવી રીતે પૂછે છે મિત્રો ઈંધણા વીણવા ગઈતી પંક્તિ કોની છે ગઈ વીણવા ગઈતી પંક્તિ કોની છે પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આનું જન્મસ્થળ પણ પૂછાયું છે અને આનું આની પંક્તિ પણ પૂછાયેલી છે યાદ રહેશે મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ હવે ધ્યાન રાખજો મિત્રો બીજી એક એક ક્વેશ્ચન છે ખૂબ ક્વેશ્ચન તમે જોઈ રહ્યા છો આઠમો ક્વેશ્ચન છે આપણું આઠમો ક્વેશ્ચન સાહેબ આ આઠમો ક્વેશ્ચન કેવો છે તમે સાંભળ્યું હશે મિત્રો ઘણી એક્ઝામોમાં પણ પૂછાઈ ગયેલો છે કયો ભાઈ આ ક્વેશ્ચન અમે રે સુકુરુનું અમેરે તમે પૂમ રંગીલા રસદાર છો સુકુ રસુ યાદ રાખજો અમે રે સુકુરુનું પૂમડું રે મિત્રો અમેરે સુકુરુનું પૂમડું પંક્તિ કોની છે રઘુવીર ચૌધરી ઓપ્શન એ રઘુવીર ચૌધરી ઓપ્શન બી મકરંદ દવે ઓપ્શન સી રાજેશ વ્યાસ અને ઓપ્શન ડીમાં છે પન્નાલાલ પટેલ ચલો ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો અમે રે સુકું રૂનું પંક્તિ કોની છે મિત્રો તમે ફટાફટ કોમેન્ટ કરજો કે અમે રે સુકું રૂનું પુમળું કોની છે તો યાદ રાખજો મિત્રો અમે રે સુકું રૂનું પંક્તિ વિચારી લો ફટાફટ કોમેન્ટ જોઈએ મને આ ક્વેશ્ચનનો આન્સર જોઈએ તમારા તરફથી જ વિચારી લેજો રઘુવીર ચૌધરી સાહેબ ઓળખો છો રઘુવીર ચૌધરી સાહેબ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો અમૃતા માટે આ એ રઘુવીર ચૌધરી સાહેબ છે કદાચ ના ઓળખ્યા હોય તો કહી દઉં ધ્યાન રાખજો બરાબર છે રાજેશ વ્યાસ સાહેબ પન્નાલાલ પટેલ જાણે તો તમે તો બધા પન્નાલાલ પટેલને તો જાણતા જશો માનવીની ભવાઈ બસ બધાને ખબર જ છે માનવીની ભવાય એટલે પન્નાલાલ પટેલ બરાબર છે તો શું એમણે આ અમેરે સુકુરુનું પૂમડું લખ્યું છે આમાંથી આ ત્રણ માંથી આને મકરંદ દવે બી લખી છે હા તો આનો જવાબ છે મકરંદ દવે મિત્રો મકરંદ દવે લખી છે આ પંક્તિ અમેરે સુકુરુનું પૂમડું તમે અતર રંગીલા રસદાર છો યાદ રાખજો મિત્રો આ પંક્તિ કોની છે મકરંદ દવે મિત્રો મકરંદ મકરંદવેની પંક્તિ છે રા મકરંદ દવે જેનું નામ તમે સાંભળ્યું છે મિત્રો આ મકરંદ દવે ક્યાંના વતની હતા તો આ મકરંદ દવે હતા ગોંડલના વતની ક્યાંના વતની હતા મિત્રો ગોંડલ જિલ્લો કયો લાગે રાજકોટ જિલ્લો ગોંડલના વતની હતા મિત્રો આ મકરંદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પરીક્ષામાં આ ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં આવે છે બરાબર છે અને તમારી પરીક્ષાને અનુલક્ષીને ક્વેશ્ચનો બનાવેલા છે અમે બરાબર છે અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને છતાં સ્ટુડન્ટ્સને નતા નતા આવડી શકે

કોક દિન રોજા આવી પંક્તિ પણ એમણે લખેલી છે મિત્રો આ પણ પૂછાયેલી છે ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો કોક દિન ઈદ અને કોક દિન રોજા બરાબર છે આ પંક્તિ પણ એમની છે અને અમેર સુકુરોનું પૂમડું પંક્તિ પણ એમની છે

બીજી સિરીઝ નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુસ કરીશું બીજી સિરીઝ આપણે આગળ ચાલુને ચાલુ રાખીશું બરાબર છે ઓકે મિત્રો તો મળીએ છે ભીખ્યુ એજ્યુકેશનમાં પરિવાર નેક્સ્ટ થેન્ક યુ